તેરે બિના હો જીના હો દિન કભી ના આયે તેરે જૈસા યાર કહા, આ ગીત મિત્રતા વિશે ઘણું બધું કહી જાય છે. આવી જ એક મિત્રની યાદગાર યાદ જેતપુરમાં જીવંત બને છે. ફિલ્મની વાતથી ઓછી ના ઉતરતી આ વાત છે. જેતપુરમાં રહેતા ચંદુભાઈ મકવાણા અને તેના દિલોજાન મિત્ર વિશાલભાઈ અપ્પુ જોગરાણાની આજે ફ્રેન્ડશિપ ડે મિત્રતા માટે કહેવત છે કે મિત્ર હોય તો ઢાલ સરીખો, હોય દુઃખમાં હંમેશા સાથે. કૃષ્ણ અને સુદામાની મિત્રતાને ઇતિહાસમાં આજે પણ યાદ કરવામાં આવે છે. આવી જ એક મિત્રતા છે જેતપુરના મિત્રની. એક મિત્રએ ફાની દુનિયામાંથી વિદાય લીધી અને બીજો એને આજે ભગવાનની જેમ પૂંજે છે. થોડી અજીબ લાગતી એક રોજિંદી ક્રિયા બને છે. જેતપુરના સ્મશાનમાં જેતપુરની સોનાપુરીમાં રોજ ચંદુભાઈ નામના વ્યક્તિ એક મૂર્તિ સામે ઊભા રહી હાર પહેરાવે, હાથ જોડે અને પછી થોડી વાતો કરે. ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરતા દેખાય છે તે કોઈ ભગવાન નથી કે માતાજી નથી, પરંતુ તે છે તેનો દિલેજાન મિત્ર વિશાલ, હુલામણું નામ અપ્પુ છે, જે 2002માં મૃત્યુ પામ્યું છે. વાત છે ભાવનગરમાં એક જ દિવસે જન્મેલા બે લોકોની, એક ચંદુલાલ મકવાણા અને બીજો વિશાલ જોગરાણા, હુલામણું નામ અપ્પુ. બંનેની મિત્રની મિત્રતાની વાત કરીએ તો બંને મિત્રનો જન્મ એક જ દિવસે થયેલ, તારીખ 29/12/1981. બંનેનો જન્મદિવસ બંનેની મિત્રતાની શરૂઆતની કોઈ ચોક્કસ અને ખાસ ન હતી. નાના હતા ત્યારે જ ચડ્ડી મિત્ર બનેલા અને પછી તો એકબીજાના પડછાયાની જેમ સાથે રહેવા લાગ્યા. 24 કલાક સાથે રહેતા આ બંનેની મિત્રતાને જાણે કે કોઈ ગ્રહણ લાગ્યું હોય તેમ અચાનક જ વિશાલે અપ્પો આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. સમય હતો વર્ષ 2002નો. વિશાલે એ દિવસે એકલો બગદાણા બાપા સીતારામના દર્શન માટે ગયો અને રસ્તામાં જ એક ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યો અને મૃત્યુ પામ્યો. ત્યારે પોતાના મિત્રના અવસાનથી વ્યથિત થયેલ ચંદુભાઈને હવે પોતાના શહેર ભાવનગર જાણે કે સુમસામ લાગતું હતું. જાણે કે આ શહેર સાથે તમામ જાતના સંબંધો પોતાના મિત્રના મૃત્યુ સાથે મૃત્યુ પામ્યા હતા. આ શોકથી વ્યથિત ચંદુલાલ ભાવનગર આવીને જેતપુરમાં વસવાટ કર્યો. શહેર બદલાવા છતાં પણ તેને તો તેનો મિત્ર તેની સાથે હોય તેવો ભાસ છે. દરેક કામમાં તેનો મિત્ર તેના દરેક કામમાં સાથે જ હોય તેવું લાગે છે. જે કામ તેનાથી શક્ય ના હોય તે તેના દિવંગત મિત્રના પ્રભાવથી થતું હોય તેવું બનવા લાગ્યું. પોતાના આ દિવંગત મિત્રને કાયમ પોતાના દિલ અને સમાજમાં જીવંત રાખવા માટે ચંદુભાઈએ પોતાના ધંધાને તેના મિત્રના અપ્પુ નામથી ચલાવે છે. સાથે સાથે દિવંગત મિત્ર અપ્પુના નામથી તેના મકાનનું નામ, ધંધાનું નામ અને તમામ જગ્યાએ આ અપ્પુનું નામ જોડી દીધું છે. હજુ પણ ચંદુભાઈને લાગ્યું કે અપ્પુ યાદ કાયમ રહે તે માટે કંઈક કરવું જોઈએ. તેના મનમાં વિચાર આવતા તેઓએ વિશાલ અપ્પુનો મૂર્તિ જેતપુરના સ્મશાનના પરિસરમાં મૂકી અને કાયમ માટે તેને જીવંત બનાવી દીધો. હવે રોજ ચંદુભાઈ સવાર પડે અને ઘરેથી સીધા સ્મશાને પહોંચે અને પોતાના મિત્રની મૂર્તિ પાસે જાય અને તેને હાર પહેરાવે અને પોતાના સુખ અને દુઃખની તેની સાથે વાતો કરે. ચંદુભાઈ માટે તો રોજ ફ્રેન્ડશિપ દિવસ, રોજ પોતાના દિવંગત મિત્રને મરે અને જાણે કે સાક્ષાત હોય તેમ વાતો કરે. કદાચ અહીં તેની મિત્રની વાતો માટે શબ્દો ટૂંકા પડે. બસ એટલું જ કહી શકાય કે બંને મિત્રોને આજના દિવસે નહીં પણ હર હંમેશા માટે ફ્રેન્ડશિપ ડે. આજના કળિયુગમાં મતલબ જ મિત્રતા. ત્યારે ચંદુભાઈની તેના મિત્ર માટેની આસ્થા અને તેની મિત્રતા જોઈને કોઈને પણ ઈર્ષ્યા થાય તે ચોક્કસ છે. આજના આ ફ્રેન્ડશિપ દિવસ તરીકે દરેક મિત્રોને ચંદુભાઈ જેવો મિત્ર મળે તેવી શુભેચ્છાઓ. સુરેશ ભાલિયા, ચેડેશ ટીવી, જેતપુર.